ડેન્ગ્યુ માટે તો મુખ્ય મચ્છર જવાબદાર હોય. એટલે મચ્છર ઉપદ્રવ સામાન્ય રીતે પાત્રમાંથી થાય, પાત્રમાં પડતર પાણી ભર્યું હોય એટલે મચ્છર એમાં ઈંડા મૂકે અને અસંખ્ય પ્રમાણે ઉત્પન્ન થાય. એટલે હવે અમરાપુરમાં મેઇન પ્રશ્ન એ છે કે અહીંયા 8 દબીએ પાણી આવે, એટલે એ પાણીના હિસાબે લોકો પાત્ર જાજા ભરી રાખે, એક એક ઘરમાં 8-8 10-10 પાત્ર ભરેલા. એ પાત્ર ભરે એ પાછા અઠવાડિયે સાફ નથી કરતા, સાફ ન કરે એટલે અંદર જે પોરા થઈ જાય મચ્છર, જે મચ્છરના ઈંડા મૂકીને પોરા થાય એ પોરા મચ્છર ઉપદ્રવ ફેલાવે. અમે 3-4 રાઉન્ડ લીધા, જે એબેટ કામગીરી કહેવાય, એટલે આપણે ટેમીફોસ આવે દવા એનું દ્રાવણ બનાવીને એની એબેટ ઘરે ઘરે પાત્રમાં નાખાય. પણ પાત્રમાં શું થાય કે અમે તો દવા નાખી પણ વળી પાછું બીજે દી પાણી બદલાઈ જાય, વળી ભરાઈ જાય. એટલે અમે તો અમારી રીતે અમે રાઉન્ડ 4 રાઉન્ડ લીધા છે, એમાં 20-21 તારીખે એક 4-6 એ તે લીધો, પછી 4-7 રાઉન્ડ લીધો, તે પછી 15-17 તારીખે રાઉન્ડ લીધો. હમણાં આગલે દી જ અમે ગયા હતા, અહીંયા સરપંચને બોલાવ્યા હતા, ગામના ભેગા કર્યા હતા, લોકોને સમજાવ્યું કે ભાઈ તમારા આ પાત્ર સાફ અઠવાડિયે એકવાર તો કરવા જ પડશે અને ઢાંકીને રાખવા પડે, તો અંદર જે પોરા ન થાય તો રોગચાળો ન થાય. એટલે અમારા ધારા મુજબ એ શંકાસ્પદમાં છે, જે સરકારી લેબોરેટરી મુજબ નથી, પણ પ્રાઇવેટમાં દાખલ થયેલા એવા 4-5 કેસ અમારા ધારામાં આવ્યા છે. ફોગિંગ નથી કર્યું પણ એન્ટી લારવા કામગીરી અને ગામને ફરતે જે ખાડા ને ખાબુચે એમાં બળેલું ઓઇલ ને કેરોસીનના પોતા મુકાવ્યા છે, તે પછી ખાડાને ફરતી બાજુ ડસ્ટિંગ કરાયું છે, બધે દવા છંટકાવ કરાયો, ડસ્ટિંગ કરાયું.